આજે આપણે એક એવી રેસીપી બનાવીશું જે તમે લંચ કે ડિનરમાં ગમે ત્યારે બનાવી શકો. જ્યારે તમારી પાસે સમય ઓછો અને તમારે વધારે વસ્તુઓ ના બનાવી હોય ત્યારે તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરી શકો. પ્રોટીનથી ભરપૂર એવા રાજમા અને જીરા રાઈસ આજે આપણે બનાવીશું. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો ચલો આ મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. રોજ આવી નવી નવી રેસીપી જોવા માટે વિડીયોને લાઇક અને શેર કરી કિચન ક્રાફ્ટ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. અત્યારે મેં 1 કપ રાજમા લીધા છે જેને મેં ઓવરનાઇટ પલાળીને રાખ્યા છે. જ્યારે પણ તમારે રાજમા બનાવવા હોય તો એને 7 થી 8 કલાક અથવા ઓવરનાઇટ પલાળીને રાખવા જરૂરી છે. વેજીટેરિયન લોકો માટે રાજમા એ પ્રોટીનનો ખૂબ જ સારો સોર્સ છે, તો તમારે 15 દિવસે એકવાર ચોક્કસથી રાજમા ઘરે બનાવવા જોઈએ. રાજમાને આપણે કુકરમાં જ બાફી લઈશું. મેં જે નાના રાજમા મળે છે એ ઉપયોગમાં લીધા છે, જેને કાશ્મીરી રાજમા કહેવામાં આવે છે. એની અંદર આપણે પાણી નાખી પ્રેશર કુક કરી લઈશું લગભગ 12 થી 15 મિનિટ માટે. તો એમાં આપણે થોડા સૂકા મસાલા ઉમેરીશું. તો એમાં મેં 1 ચક્રફૂલ, 1 જાવંત્રી અને 2 તેજપત્તા નાખ્યા છે, જેથી ફ્લેવર ખૂબ જ સરસ આવે. બાફતી વખતે જ આપણે આ રીતે આખા મસાલા નાખવાના છે. તો સ્લો ફ્લેમ પર 12 થી 15 મિનિટ અથવા 4 થી 5 વિસલ પ્રેશર કુક કરીએ. ત્યાં સુધી આપણે જીરા રાઈસ બનાવવા માટે ચોખાને પલાળીને રાખીશું. તો અત્યારે મેં 1/2 કપ જે શેલા બોઇલ બાસમતી રાઈસ આવે છે એ લીધા છે. પાણીથી બરાબર સાફ કરી આપણે એને 1/2 કલાક માટે રહેવા દઈશું. તમે કોઈ પણ બાસમતી ચોખા ઉપયોગમાં લઈ શકો છો, પણ જો તમે શેલા બોઇલ્ડ રાઈસ લો તો એનાથી જીરા રાઈસ તમારા એકદમ ખીલેલા બનશે, જે રીતના આપણે બહાર રેસ્ટોરન્ટ કે હોટલમાં ખાઈએ છીએ. તો પાણીથી મેં એને સાફ કરી લીધા છે અને બીજું ચોખ્ખું પાણી નાખી 1/2 કલાક માટે આપણે એને રહેવા દઈશું. તમે જો આ રીતની પ્રિપરેશન કરીને રાખી હોય ને તો ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે આ ડીશ. સાથે આપણને જોઈશે 2 ડુંગળી, 2 લીલા મરચા, 2 ટામેટા, 1 નાનો ટુકડો આદુનો અને 8 થી 10 કળી લસણની. ડુંગળીને આપણે એકદમ ઝીણી કટ કરી લેવાની છે અને ટામેટાને છીણી લેવાના છે. હવે જીરા રાઈસ બનાવવા માટે અત્યારે મેં 1 તપેલીમાં પાણી ગરમ કરવા મૂક્યું છે. પાણી આ રીતે એકદમ સરસ ઉકળી જાય એટલે આપણે એમાં મીઠું ઉમેરી દઈશું અને 1 ચમચી એની અંદર આપણે ઘી નાખવાનું છે. ઘી નાખવાથી ખૂબ જ સરસ સુગંધ આવે છે. હવે જે ચોખા આપણે પલાળીને રાખ્યા છે એ આની અંદર એડ કરી દેવાના છે. ચોખા નાખ્યા પછી તરત જ આપણે એને નહીં હલાવવાનું, એને રહેવા દેવાનું. અને ચોખા જ્યારે એની જાતે જ થોડા ઉપર આવે ને પછી જ હલાવવાનું. જો તમે આ સ્ટેજ ઉપર એને હલાવશો ને તો ચોખા પલળેલા હોવાના કારણે તૂટી જશે. તો આ રીતે જ્યારે ચોખા એકદમ જ એની ઉપર જાતે સપાટી પર આવવા માંડે ત્યાર પછી જ આપણે ચમચાથી એને આ રીતે હલાવી લઈશું. જીરા રાઈસ આપણા તૈયાર થાય ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરીએ. તો 1 કડાઈમાં અત્યારે મેં 2 ચમચી તેલ ગરમ કરવા મૂક્યું છે. એમાં 1 ચમચી મેં શાહજીરું નાખ્યું છે અને 1/4 ટીસ્પૂન જેટલી મેં હિંગ નાખી છે. લીલા મરચાના મેં આ રીતના નાના ટુકડા કરી લીધા છે. 1 લીલું મરચું અત્યારે નાખ્યું છે. જે ડુંગળી આપણે ઝીણી ચોપ કરી હતી એની અંદર એડ કરીશું અને એને ગુલાબી કલરની થાય ત્યાં સુધી સાંતળવાની છે. ગેસની ફ્લેમને આપણે સ્લો રાખીશું. તો આ પ્રમાણે તમે જો સ્ટેપ બાય સ્ટેપ આ જીરા રાઈસ અને રાજમા બનાવો તો લગભગ 15 થી 20 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે. ડુંગળી આ રીતે સંતળાઈ જાય એટલે આપણે આદુ અને લસણની પેસ્ટ એમાં એડ કરવાની છે. થોડી મેં રાખી છે જે આપણે બીજો વઘાર કરીશું ત્યારે ઉપયોગમાં લઈશું. લસણ અને ડુંગળીનો કાચો ટેસ્ટ હોય જતો રહેવો જોઈએ ત્યાં સુધી આપણે આ ગ્રેવીને કુક કરવાની છે. જો લસણ અને ડુંગળીમાં કચાશ રહી જાય તો એનો સ્વાદ સારો નથી આવતો. તો લસણ પણ અત્યારે આપણું સંતળાઈ ગયું છે. તો હવે એની અંદર આપણે ટામેટાને છીણીને એડ કરીશું. તમારે પ્યુરી બનાવીને લેવા હોય તો પણ લઈ શકાય, અને તમારી પાસે ટોમેટો પ્યુરી તૈયાર હોય તો લગભગ 1/2 કપ જેટલી તમારે ટોમેટો પ્યુરી ઉપયોગમાં લેવાની છે. ટામેટાને પણ આપણે ગળી જાય ત્યાં સુધી ચડવા દેવાના છે. આ રીતે ટામેટા થોડા નરમ થઈ જાય ત્યાર પછી આપણે મસાલા એડ કરીશું. તો અત્યારે મેં 1 ટીસ્પૂન એમાં હળદર નાખી છે, 1 ચમચી અત્યારે મેં કાશ્મીરી લાલ મરચું અને 1 ચમચી નોર્મલ લાલ મરચું આપણે જે ઉપયોગમાં લઈએ એ નાખ્યું છે. કાશ્મીરી લાલ મરચાથી કલર એકદમ સરસ આવે છે. 1 ચમચી એની અંદર આપણે ધાણા જીરું એડ કરવાનું છે. મીઠું સ્વાદ પ્રમાણે નાખીશું. મસાલાને આપણે એકદમ સરસ શેકવાના છે. મસાલામાં પણ જો કચાશ રહી જાય ને તો એની જે સુગંધ આવી જોઈએ નથી આવતી. તો મસાલો એડ કર્યા પછી 1 થી 1.5 મિનિટ આપણે સ્લો ફ્લેમ પર એને રહેવા દઈશું. તમારે જો વધારે તીખાશ જોઈતી હોય તો તમે કાશ્મીરી લાલ મરચાને બદલે નોર્મલ લાલ મરચું પણ લઈ શકો છો. કાશ્મીરી લાલ મરચું કલર માટે જ ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. આ રીતે મસાલો શેકાઈ જાય પછી એની અંદર આપણે પાણી એડ કરવાનું છે. અત્યારે મેં 1/2 કપ જેટલું પાણી એની અંદર એડ કર્યું છે.
પાણીને મિક્સ કરી અને થોડી વાર માટે આપણે ઉકળવા દઈશું. પાણી આ રીતે ઉકળે અને થોડું તમને તેલ એની ઉપર આવેલું દેખાય એટલે આપણે એની અંદર જે આપણા રાજમા છે બફાઈ ગયેલા એ એડ કરી દેવાના છે. રાજમાને તમારે આ રીતે પ્રેશર કુક કરવાના છે કે જ્યારે તમે એને પ્રેસ કરો બે હાથની વચ્ચે તો રાજમા એકદમ સરસ આ રીતે પ્રેસ થઈ જવા જોઈએ. હવે જે આપણે આખા મસાલાની અંદર નાખ્યા હતા એ બહાર કાઢી લઈશું. એનું જે કામ હતું ફ્લેવર આપવાનું એટલે કે સુગંધ આપવાનું એવું પૂરું થઈ ગયું છે, તો ખાતી વખતે આ મોઢામાં ના આવે એટલા માટે આપણે પહેલાથી જ કાઢી દઈશું. અને જે પાણી નાખ્યું હતું એ અત્યારે સરસ ઉકળી ગયું છે અને તેલ પણ છૂટું પડ્યું છે, તો આપણા જે રાજમા બફાઈ ગયેલા છે એની અંદર એડ કરી દેવાના છે. મિક્સ કરી લઈશું. આ રાજમાને તમે રોટી પરાઠા કે નાનની સાથે પણ ખાઈ શકો છો, પણ અત્યારે આપણે જીરા રાઈસ સાથે આને સર્વ કરવાના છે તો ગ્રેવી આપણે થોડી રાખીશું. એટલે પાણીની જે ક્વોન્ટિટી છે એ તમારે જે પ્રમાણેની કન્સિસ્ટન્સી જોઈતી હોય એ પ્રમાણે પ્લસ માઇનસ કરી દેવાની. એકદમ ધીમા તાપે આપણે એને ઉકળવા દેવાનું છે જેથી બધા જ મસાલાઓની એકદમ સરસ સુગંધ આવે અને સ્વાદ આવે. એક ચમચી આપણે એની અંદર અનારદાના પાવડર એડ કરવાનો છે અને એક ચમચી એની અંદર આપણે કિચન કિંગ મસાલો નાખીશું. કિચન કિંગ મસાલો ના હોય તમારી પાસે તો તમે ગરમ મસાલો નાખી શકો અને અનારદાના પાવડર ના હોય તો તમે આમચૂર પાવડર નાખી શકો. આ બંને વસ્તુ એડ કર્યા પછી આપણે એને સ્લો ફ્લેમ પર રહેવા દઈએ. અત્યારે આપણા જે ચોખા છે એકદમ સરસ ચડી ગયા છે, તો હવે આપણે એને નિતારી લઈશું જેથી જે પાણી છે બધું એક્સ્ટ્રા એ નીતરી જાય. હવે આપણે જે રાજમા તૈયાર કર્યા છે એના માટેનું એક સ્પેશિયલ વઘાર તૈયાર કરીશું, તો એના માટે અત્યારે મેં ઘી ઉપયોગમાં લીધું છે. રાજમા બનાવતી વખતે મેં તેલનો વઘાર કર્યો હતો પણ ઉપરથી આપણે આ રીતે ઘીનો વઘાર કરીશું. તો ઘી ગરમ થાય એટલે આદુ અને લસણની જે પેસ્ટ આપણે થોડી રાખી હતી એમાં સાતળવાની છે. આ રીતે જ્યારે તમે ઉપરથી ઘીમાં લસણનો વઘાર કરો તો ખૂબ જ સરસ રાજમા બનીને તૈયાર થાય છે, એનો જે સ્વાદ અને સુગંધ એ બંને ખૂબ જ સરસ આવે છે. હવે એક મરચું જે આપણે બાકી રાખ્યું હતું એને આ રીતે આપણે સ્લીટમાં એટલે કે વચ્ચેથી બે ફાળિયા કરીને એડ કરી દઈશું. ગેસની ફ્લેમ સ્લો જ રાખવી જેથી લસણનો જે કલર છે એ બદલાય નહીં અને સરસ રીતે ચડી જાય. એક ચમચી કાશ્મીરી લાલ મરચું નાખવાનું છે અને છેલ્લે એમાં થોડી કસૂરી મેથી નાખીશું. ત્યાર પછી ગેસ બંધ કરી દેવાનો છે અને જે વઘાર તૈયાર કર્યો છે એને આપણા જે રાજમા અત્યારે તૈયાર થઈ ગયા છે એમાં એડ કરી દઈશું. આ ટોટલી ઓપ્શનલ છે, તમારે ના કરવો હોય તો તમે એઝ ઇટ ઇઝ સર્વ કરી શકો. અનારદાના પાવડર નાખ્યો છે એટલે કલર એકદમ સરસ આવ્યો છે રાજમાનો. તો હવે આપણે જે વઘાર તૈયાર કર્યો છે એમાં ઉમેરી દેવાનો છે અને ગેસ બંધ કરી દેવાનો છે. આ ઠંડા થશે એટલે કન્સિસ્ટન્સી હજુ થોડી જાડી થશે. તમને જો હજુ વધારે જાડી જોઈતી હોય તો હજુ 2 થી 5 મિનિટ તમારે એને ઉકળવા દેવાનું. તો રાજમા આપણે અત્યારે તૈયાર થઈ ગયા છે અને હવે આપણે એની સાથે સર્વ કરવા માટે જીરા રાઈસની તૈયારી કરીશું. જીરા રાઈસ માટે અત્યારે મેં એક નોનસ્ટિક પેન લીધું છે, એમાં આપણે ઘી નાખવાનું છે. તમે પ્લેન રાઈસને પણ રાજમાની સાથે સર્વ કરી શકો પણ અત્યારે આપણે જીરા રાઈસ બનાવી રહ્યા છે એટલે આ રીતે એક નોનસ્ટિક લઈ એમાં આપણે ઘી ચારે બાજુ આ રીતે ફેલાવી દેવાનું જેથી આપણા જે રાઈસ છે એ નીચે ચોંટે નહીં અને ઘી વધારે ના જોઈએ. મેં અત્યારે 2 થી 2.5 ચમચી જેટલું ઘી ઉપયોગમાં લીધું છે. હું અત્યારે બહાર જે હોટલમાં મળે છે એ રીતે જીરા રાઈસ બનાવું છું એટલે ઘીની ક્વોન્ટિટી થોડી વધારે છે, તમે ઓછી પણ લઈ શકો. ઘી આ રીતે બરાબર ગરમ થઈ જાય પછી એની અંદર આપણે શાહજીરું નાખવાનું છે. શાહજીરું કોઈ પણ પ્રોવિઝન સ્ટોરમાં તમને ખૂબ જ સરળતાથી મળી જશે. એની જે સુગંધ હોય છે એ જીરા કરતાં વધારે સ્ટ્રોંગ હોય છે અને જનરલી પંજાબી સબ્જી કે આ રીતની જે પણ દાલ ફ્રાય રાજમા બનતા હોય એમાં એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. શાહજીરું બરાબર ચટકે પછી એની અંદર આપણે જે રાઈસ નીતારીને રાખ્યા છે એડ કરી દઈશું. મેં અત્યારે તમને જે ક્વોન્ટિટી બતાવી છે એ 2 થી 3 વ્યક્તિ માટે પૂરતી રહેશે. થોડું આપણે મીઠું એડ કરવાનું, જ્યારે પણ જીરા રાઈસ બનાવો તો તમે જીરાનો વઘાર કરો તો ઉપરથી થોડું મીઠું એડ કરશો તો જીરા રાઈસ સ્વાદમાં વધારે સરસ લાગશે. આપણે જે શેલાબોલ બાસમતી રાઈસ લીધા છે એ આ રીતે 100% કુક થયા પછી પણ ચમચાથી તૂટતા નથી. નોર્મલ બાસમતી રાઈસ હોય તો તમારે થોડું એને સોફ્ટલી હેન્ડલ કરવું પડે. તો જીરા રાઈસ પણ અત્યારે આપણે તૈયાર થઈ ગયા છે તો આપણે એને એક સર્વિંગ પ્લેટમાં કાઢી દઈએ. તો ગરમા ગરમ જીરા રાઈસની સાથે તમે રાજમાની રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરો. વેજીટેરિયન લોકો માટે રાજમા પ્રોટીનનો ખૂબ જ સારો સ્ત્રોત છે.
બનાવવામાં એકદમ જ સહેલા છે. તમે જો રાજમા અને રાઈસને પલાળીને રાખ્યા હોય તો ઝટપટથી બનીને તૈયાર પણ થઈ જાય છે. તો રેસિપી ટ્રાય કર્યા પછી તમને કેવી લાગી એ કમેન્ટ કરીને મને જરૂરથી જણાવો. આવી નવી નવી રેસિપી જોવા માટે જો તમે હજુ સુધી કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો સબસ્ક્રાઇબ કરી દો. તો ફરીથી મળીએ આવી જ એક નવી અને મજેદાર રેસિપીની સાથે.